દ્રશ્યોમાં તમને બસ પર મોટા અક્ષરે સિગ્નલ સ્કૂલ વંચાઈ રહ્યું છે ને અદ્રશ્ય જોતા તો એમ જ લાગે કે હશે કોઈ સ્કૂલની બસ પરંતુ આ કોઈ સ્કૂલની સામાન્ય બસ નથી આ બસ પોતે જ એક હરતી ફરતી સ્કૂલ છે જી હા તમે સાચું સાંભળ્યું હરતી ફરતી સ્કૂલ આ સિગ્નલ બસની યોજના સરકાર અને અમદાવાદ કોર્પોરેશનના સહિયારા પ્રયાસથી શરૂ થઈ છે આ બસ સિગ્નલ પર ભિક્ષા માંગતા કે સ્કૂલે ન જતા બાળકોને ભણાવાશે આવી 10 સિગ્નલ બસોની શરૂઆત કરવામાં આવી છે જે અલગ અલગ વિસ્તારમાં જઈને રસ્તા પર રહેતા બાળકોને શિક્ષણ આપશે ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલી 10 સિગ્નલ બસ ગરીબ અને ભિક્ષા માંગતા અને ઘર વિહોણા બાળકોને ભણાવશે આ બસ કંઈ સામાન્ય બસ નથી આ બસમાં બાળકોને ભણવા માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી બાળકો શિક્ષણ સાથે ટેકનોલોજીથી પણ જોડાયેલા રહેશે બસની અંદર બ્લેકબોર્ડ શિક્ષક માટે ટેબલ અને ખુરશી એલસીડી ટીવી વાઈફાઈ સીસીટીવી પીવાનું પાણી પડદા મિની પંખા મનોરંજનના સાધનો બારાખડી અને 1 થી 10 આંકડાના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશને બજેટમાંથી રૂપિયા 35 કરોડ ફાળવી અને 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરી છે જેમાં કુલ 139 બાળકોને સ્કૂલ બસમાં જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરશે શહેરના અલગ અલગ 4 રસ્તા પરના સિગ્નલ પરથી બાળકોને સિગ્નલ સ્કૂલમાં શિક્ષણ અપાશે એક નક્કી કરેલી જગ્યા પર બસ ઊભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે સવારે 10 થી 1 વાગ્યા સુધી એમ 4 કલાક શિક્ષણ આપવામાં આવશે ઉચ ઓછા ટાઈમમાં આઈ મીન્સ ઓલમોસ્ટ 15-20 દિવસમાં આ બધી બસો તૈયાર કરીને ટીચર્સનો રિક્રુટમેન્ટ કરીને બધા સાધન સામગ્રી લઈને બાળકો આઇડેન્ટિફાઈ કરીને અને એના વાલીઓ સાથે મીટિંગ કરીને બધી તૈયારીઓ આ છેલ્લા 1 મહિનામાં કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે 10 સિગ્નલ સ્કૂલ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહ હાજર રહ્યા હતા ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણ આપવાનો ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એમ આર શાહનો વિચાર હતો ચીફ જસ્ટિસના વિચારને સરકાર સાથે મળીને 10 સિગ્નલ બસો શરૂ કરી છે દરેક જણ ભણે અને ભણીને આગળ વધે એના માટેના આત્મ પ્રયોગ બધા જ સાથે મળી એની અંદર ફક્ત અને ફક્ત સરકાર અને સરકાર અથવા કોર્પોરેશન એટલું સીમિત ના રાખતા દરેક જણ આગળ આવી અને એની અંદર પોતાની સહભાગીતા લે એવી મારી સાથે સાથે વિનંતી છે છૂટક છવાયા પણ જે વિદ્યાર્થીઓ છે એમને ભણવા માટે આજે શરૂઆત એ સિગ્નલ હોય એ ઝૂંપડપટ્ટી હોય એ રેલવે સ્ટેશન હોય પોતાની જરૂરિયાત માટે એ નાની મોટી રોજીરોટી માટે ભિક્ષા માગતા હોય છે એમના પરિવારની સ્થિતિ એવી હોય છે ત્યારે એમને ત્યાં બસ જઈને 2 શિક્ષકોને ટ્રેનિંગ આપી છે એમાં મધ્યાહન ભોજન પણ મળશે નાસ્તો પણ મળશે ગમત પણ મળશે અને શિક્ષણ પણ મળશે જજીસના આઈડિયાને સરકાર અને કોર્પોરેશને અપનાવી શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ કરી છે ભારતમાં જન્મ લેતા દરેક બાળકોને પહેલો હક છે સારી શિક્ષા અને આરોગ્યની સુવિધા પરંતુ કરમની કઠણાઈને કારણે કેટલાક બાળકો આ મૂળભૂત હકથી વંચિત રહેતા હોય છે અને તેમનું સમગ્ર જીવન સિગ્નલ પર પસાર થાય છે સરકારની અનોખી પહેલથી સિગ્નલ પર રહેતા બાળકો પણ સિગ્નલ બસને જોઈને કહેશે ચલો સ્કૂલ ચલે હમ કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી VTV News, Ahmedabad.